નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ ગુરુવારે બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ધામની મુલાકાત લઈ ભાવિકો માટે ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તત્પરતા વ્યક્ત કરી હતી. મિનિ દ્વારકા તરીકે ઓળખાતા વાવ તાલુકાના સરહદે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ખાતે બિરાજમાન ધરણીધર ભગવાનના ચરણોમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પીડી સેનમા અને તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર આવી પહોંચ્યા હતા. તેમણે ધરણીધર ભગવાન અને ઢીમણ નાગદાદાના ચરણોમાં શેષ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરમાં દર્શનનો લાભ લીધા બાદ એમણે ઢીમા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી, જે દરમિયાન ઢીમા ગ્રામ પંચાયતના તલાટી ઠાકરજીભાઈ દેસાઈ અને સરપંચ પિતા મોનાભાઈ રાજપૂત દ્વારા ધરણીધર ભગવાનનો ફોટો આપી તેમનું સ્વાગત કરાયું હતું. યાત્રાધામ ઢીમામાં ધરણીધર ભગવાનના દર્શનાર્થે આવતા યાત્રાળુઓને પડી રહેલી સમસ્યાઓ વિશે પણ નાયબ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત થતા તમામ કામગીરીની નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ સહમતિ આપી હતી. તાલુકા વિકાસ અધિકારીને આ કામગીરીમાં સહભાગી થવા પણ તેમણે સૂચના આપી હતી. ધરણીધર દાદાના દર્શન કરવા પગપાળા આવતા યાત્રાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે જરૂરી વ્યવસ્થા કરવા ઢીમા ગ્રામ પંચાયતના સરપંચના પિતા મોનાભાઈ રાજપૂત અને તલાટી ઠાકરજીભાઈ દેસાઈ દ્વારા રજૂઆત કરાતા યાત્રાધામ ખાતે વિકાસની કામગીરીમાં બંને અધિકારીઓએ સહમતિ દર્શાવી હતી. આ મુલાકાત દરમિયાન અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.